ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ઈ એપીએસ ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે એફઆઈ બી કોમમાં એકાઉન્ટ ચાલુ કરીશું અને એકાઉન્ટમાં આડતમાલના હિસાબો ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરીશું ઘણા બધા વિદ્યાર્થીઓની ઈચ્છા હતી કે સર એકાઉન્ટ સ્ટાર્ટ કરો તો મિત્રો હવે આપણે એકાઉન્ટ સ્ટાર્ટ કરીશું અને એમાં સૌ પ્રથમ આપણે આડતમાલના હિસાબો જે છે બધા જ દાખલા અને બધી જ થિયરી સૌ પ્રથમ આપણે થિયરી સ્ટાર્ટ કરીશું કે આડતમાલના હિસાબો શું છે આડતમાલના હિસાબોમાં કઈ કઈ કેલ્ક્યુલેશન કરવાની આવે છે અને એ કેલ્ક્યુલેશન આપણે કઈ રીતે કરવી બધી જ માહિતી તમને વિડીયોમાં મળી જશે બરાબર તો મિત્રો આ ચેપ્ટર ઇન્ટરેસ્ટિંગ છે મજાનું છે બહુ જ મસ્ત ચેપ્ટર છે તો પ્લીઝ તમે બરાબર ધ્યાન આપજો બરાબર કંઈ ના ખબર પડે તો તમે મને કોમેન્ટ કરી શકો છો બરાબર છે કોઈ પણ ક્વેરી હોય તો તમે પૂછી શકો છો બરાબર કોઈ દાખલો ના ખબર પડતી હોય તો પણ પૂછી શકો છો તો મિત્રો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ આડતમાલના હિસાબો સૌપ્રથમ તો આપણે સમજવું પડશે કે આડતમાલ એટલે શું મિત્રો જ્યારે પણ કોઈ વ્યક્તિએ બિઝનેસ કરવો હોય માની લો કે હું મારું એક એક્ઝામ્પલ આપું કે હું ભરૂચમાં રહેતો હોય અને ભરૂચમાં હું કોઈ બિઝનેસ કરતો હોય તો મેક્સિમમ કેટલા રૂપિયા હું કમાઈ શકું બરાબર લિમિટેડ બરાબર માની લો કે મારું કોઈ ક્લાસ ચાલતું હોય ને ક્લાસમાં જેટલી સંખ્યા આવશે લિમિટેડ મતલબ કે આપણી કમાણી જે થાય એ લિમિટેડ થાય જો તમારે વધારે કમાવું હોય તો તમારો જે બિઝનેસ છે એ બિઝનેસને તમારે દેશ વિદેશ બીજા રાજ્યોમાં મોટા મોટા શહેરોમાં તમારે બિઝનેસને ફેલાવવો પડે પરંતુ આપણે તો એક જ વ્યક્તિ છે બરાબર તો બિઝનેસ બીજી જગ્યા પર જો આપણે ચાલુ કરીએ તો આપણે પોતે ત્યાં જવું પડે અને પોતે જઈને તમારે બિઝનેસ સ્ટાર્ટ કરવો પડે જો તમે ત્યાં પોતે જશો તો એનો બિઝનેસ ઠપ થઈ જશે એટલા માટે આપણે એનો વચલો રસ્તો કાઢવો પડે બરાબર એમ પણ હું તમે માની લો કે તમે ગુજરાતમાં રહેતા હોય અને તમારે તમારો બિઝનેસ જો યુપીમાં સ્ટાર્ટ કરવો હોય તો યુપીના માણસો કેવા છે કઈ રીતના છે ત્યાંનું કલ્ચર શું છે એ લોકો શું વિચારે છે એ આપણને ખબર ના હોય પણ ત્યાંનો જો કોઈ વ્યક્તિ હોય તો એને વધારે ખબર હોય જેમ કે આપણો બિઝનેસ જે છે આપણે અમેરિકામાં સ્ટાર્ટ કરવો છે તો પહેલો પ્રોબ્લેમ તો આપણે ઇંગ્લિશનો થાય બરાબર એ લોકોની પસંદ ના પસંદ એ આપણને ના ખબર હોય પણ જો અમેરિકાનો જ કોઈ વ્યક્તિ એવો મળી જાય આપણને કે જે આપણો બિઝનેસ કર દે આપણા વતી બિઝનેસ કરે એટલે આપણી વસ્તુને એ ભાઈ વેચે અને એના બદલામાં આપણે એને કમિશન આપીએ આપણા ખર્ચાએ અને આપણા જોખમે ખર્ચો પણ આપણો બધો અને જોખમ પણ આપણું બધું પરંતુ આપણે કોઈ એક એવા વ્યક્તિને શોધીએ કે જે આપણો માલ વેચે અને એના બદલામાં આપણે એને કમિશન આપીએ બરાબર તો એને કહેવાશે આડતમાલ એક્ઝામ્પલ તરીકે મિત્રો આ ચેપ્ટરને આપણે એક સ્ટોરી દ્વારા ભણીએ જોરદાર બહુ જ મસ્ત સ્ટોરી આપણે લઈએ જેના દ્વારા તમને આખું આડતમાલ ખબર પડી જશે આજે હું તમને શું કરીશ મિત્રો આખું ફોર્મેટ સમજાવીશ આવર્તક ખર્ચા કોને કહેવાય બિન આવર્તક ખર્ચા કોને કહેવાય બરાબર એ બધું ડિટેલમાં સમજાઈશ તો મિત્રો પ્લીઝ આ જે ચેપ્ટર જે છે આ વિડીયો એને તમે અંત શોધી જોજો તો ગેરંટી આપું છું કે આ ચેપ્ટર તમને આવડી જ જશે સો ટકા માની લો મિત્રો એક એક્ઝામ્પલ તરીકે કે અહીંયા ભરૂચમાં એક વ્યક્તિ છે એનું નામ છે મચ્છરભાઈ મચ્છરભાઈ ને ઈચ્છા છે કે હું ઘણું બધું કમાવું એમની ઘણી બધી અહીંયા કહેવાનું મતલબ કે એમની ટીવીની દુકાન છે એવું આપણે માની લઈએ કાં તો રેડિયો લઈએ રેડિયોનું ઉદાહરણ બહુ જોરદાર છે બરાબર છે તો મિત્રો આ જે મચ્છરભાઈ છે એનું આપણે એક ચિત્ર બનાવી દઈએ અહીંયા તમને વધારે ક્લિયર થાય બરાબર આ મચ્છરભાઈ છે એ ભરૂચમાં છે અને એમણે સારો બિઝનેસ કરે છે રેડિયોનો રેડિયો બનાવે છે રેડિયોનું ઉત્પાદન કરે છે અને ભરૂચમાં એ રેડિયો વેચે છે પરંતુ એમની ઈચ્છા છે દેશ વિદેશમાં છવાઈ જવાની એમની એવી ઈચ્છા છે કે મારા રેડિયો દરેક જગ્યા પર લોકો ખરીદે યુપીમાં બિહારમાં દિલ્હી બોમ્બે વિદેશોમાં પણ મારા રેડિયોનું એ થાય તો એના માટે એમણે શું કર્યું અત્યારે આપણે ખાલી નાનું ઉદાહરણ લઈએ તો એક વ્યક્તિ છે કે જે માંકડભાઈ અમદાવાદમાં એક વ્યક્તિ છે એમનું નામ છે માકડભાઈ હમણે છે ને માકડભાઈ નો સંપર્ક કર્યો અને માકડભાઈ કીધું કે માંકડભાઈ એક કામ કરો તમારો જે શોરૂમ છે એમાં તમે ટીવી વેચો છો તેની સાથે સાથે એક કામ કરો મારા રેડિયો પણ તમે વેચો બરાબર તો માકડભાઈ શું કહે કે ના રે ભાઈ હું મારી ટીવી વેચું છું બરાબર તો તારા રેડિયો હું શું કામ વેચું બરાબર છે ખો વગર કામનું વેચવાની કોઈ જરૂર નહીં આ ભાઈ કહે છે કે જો માકડભાઈ તમારો શોરૂમ તો છે જ એમાં અડધા શોરૂમમાં તમારા ટીવી છે અને અડધો શોરૂમ તો ખાલી એમ જ પડી રહી છે તો તમે એક કામ કરો ને હું જે રેડિયો મોકલાવું છું એ સાઈડ પર મૂકી રાખજો વેચાય તો વેચજો ના વેચાય તો મને પાછા આપજો અને એના બદલામાં તમે જેટલા પણ રેડિયો વેચશો ને એની ઉપર તમને બહુ સારું કમિશન હું આપીશ એટલે જુઓ તમારે તો કોઈ એક્સ્ટ્રા કામ નથી કરવાનું છતાં પણ તમે કંઈક ને કંઈક કમાશો એટલે માકડભાઈને થોડી લાલચ જઈ ગઈ કે ચાલ ને કોઈ વ્યક્તિ ટીવી લેવા આવે છે અને ટીવી નથી પસંદ પડતી તો રેડિયો લઈને જશે અને આપણે ક્યાં રેડિયોના પૈસા ખર્ચવાના છે આપણે ક્યાં કશું કરવાનું છે બરાબર છે આપણે રેડિયો વેચીશું રેડિયો વેચાશે અને એની ઉપર આપણને શું મળશે કમિશન મળશે તો માકડભાઈ માની ગયા ઓકે ચાલો ફાઇનલ ડીલ ફાઇનલ તો મિત્રો અહીંયા જુઓ આ જે ભાઈ છે ભરૂચના જે મચ્છરભાઈ છે એમણે માલ મોકલ્યો કોને માકડભાઈના અમદાવાદને તો જે માલ મોકલે છે બરાબર એ થશે માલધણી કોણ થશે મિત્રો માલધણી જે માલ મોકલે એને કહેવાશે માલધડી બરાબર અને જે વ્યક્તિ આપણો માલ વેચવાનો છે કમિશન જે વ્યક્તિ મેળવવાનો છે બરાબર છે એ આડતીયો થશે બરાબર તો આને આપણે નામ આપવું પડશે મિત્રો આડતીયો મિત્રો બરાબર સમજી લેજો આ સ્ટોરી બહુ જોરદાર છે એક બીજી વસ્તુ તમને કહી દઉં મિત્રો કે જે માલધણી જે છે એ માલધણી પોતાનો માલ કોને મોકલશે માકડભાઈને ક્યાં અમદાવાદમાં તો જે અમદાવાદના જે માકડભાઈ છે એ શાના માટે કામ કરશે અમદાવાદના જે માકડભાઈ છે એ શાના માટે કામ કરે કમિશન માટે શાના માટે કમિશન એને આપણે શું કહી શકીએ આડત એટલે આ ભાઈ જે છે તે શાના માટે કામ કરશે કમિશન માટે કામ કરે મિત્રો કમિશનને આપણે બીજું શું કહી શકીએ આડત અને આ જે ભાઈ છે ભરૂચના મચ્છરભાઈ એ શાના માટે કામ કરે નફા માટે એમનો પોતાનો બિઝનેસ છે એ રેડિયો મોકલે છે એટલે એ વ્યક્તિ પોતાના નફા માટે કામ કરે તો માલધણી શાના માટે કામ કરે નફા માટે કામ કરે અને જે આડતીઓ છે એ શાના માટે કામ કરે આડત માટે કામ કરે કમિશન માટે કામ કરે તો મિત્રો એક વસ્તુ યાદ રાખજો માલનું ખાતું બનાવે કોણ માલધણી બનાવે કે આડતીઓ બનાવે તો એક વસ્તુ યાદ રાખવાનું જે વ્યક્તિ નફો શોધે જે નફા માટે કામ કરતો હોય તે માલનું ખાતું બનાવે એનો મતલબ કે માલનું જે ખાતું છે એ માલનું ખાતું કોણ બનાવશે માલધણી અને મિત્રો બીજી વસ્તુ કહી દો તમે જ્યારે પણ કોઈ પણ દાખલો ગણતા હોય ને અને જો એમાં નફો શોધવાનો હોય શું શોધવાનો હોય નફો તો નફો શોધવા માટેની એક જ રીત છે કોઈ પણ ખાતું બનાવો એની ઉધાર બાજુ બધા ખર્ચા લખો જેટલા પણ ખર્ચા હોય બધા કઈ બાજુ લખો ઉધાર બાજુ ને તમારી જેટલી પણ આવક હોય બધી કઈ બાજુ લખો જમા બાજુ જમા બાજુ આવક લખો ઉધાર બાજુ ખર્ચા લખો ટોટલ કરો ડિફરન્સ આવે એટલે નફો મળી જાય એટલે આડતમાલના ખાતામાં પણ તમારે કશું નહીં કરવાનું જે ખર્ચો હોય તે અહીંયા લખી દો હું તમને સાઈડ પર લખીને બતાવું છું અહીંયા કે આ બાજુ તમારે જે આવશે તે શું આવશે ખર્ચ આવશે અને આ બાજુ જે આવશે તે કઈ આવશે આવક આવશે એટલે આડતમાલનું ખાતું તમે જમા જ્યારે બનાવો ત્યારે ઉધાર બાજુ તમારો ખર્ચ આવે અને જમા બાજુ તમારું આ વખાવે બરાબર છે તો આ વસ્તુ ખાસ યાદ રાખવાની હવે શું થશે મિત્રો આખી સ્ટોરી કરી કરી આપણે કે આડતમાલ ખાતામાં કઈ રીતે એન્ટ્રીઓ થશે આખી પ્રોસેસ શું છે તો જુઓ આ બે વચ્ચે ડીલ થઈ ગઈ બરાબર મિત્રો ડીલ થઈ ગઈ છે બંને વચ્ચે કેવી ડીલ થઈ ગઈ તમારે માલ મોકલવાનો પણ કેવી રીતે તમારા ખર્ચે તમારા ખર્ચે અને તમારા જોખમે એટલે કે આ માલ વેચવા માટે જેટલો પણ ખર્ચ થાય એ બધો ખર્ચ કોણ ભોગવશે માલધા કેમ કે વસ્તુ માલધણીની છે બરાબર છે તો બધો ખર્ચો આ ભોગવશે અને જોખમ પણ એનું માલધણીનું જોખમ એનો મતલબ કે માની લો કે આને માલ મોકલ્યો અને એ માલ કોની પાસે જતો રહ્યો અમદાવાદના માકડભાઈ પાસે અને એના ગોડાઉનમાં માલ મૂકેલો હતો અને માની લો સંજોગ વસાટ એવું બને આગ લાગી ગઈ ને સો રોડિયો રેડિયો મોકલેલા સો એ સો રેડિયો ભસ્મીભૂત થઈ ગયા બળી ગયા તો ચાલો હવે રેડિયો બળી ગયા એટલે નુકસાન થઈ ગયું ઘણું મોટું નુકસાન થયું મિત્રો એ નુકસાન એ કોણ આડતીઓ ભોગવ કે માલધણી ભૂગ જો મિત્રો આડતી રાહુ જોગડ દેશે કે ના મેં ભોગવું કેમ કારણ કે આપણે ડીલ શું થયેલી કે તમારા ખર્ચે અને તમારા જોખમે એટલે જોખમ પણ તમારું અને ખર્ચો પણ તમારો હું તો ખાલી તમારા વતી શું કરું છું કામ કરું છું એટલે એજન્ટ છું હું તો તમારો એટલે હું કશું નહીં ભોગવું એટલે મિત્રો એક વસ્તુ યાદ રાખજો બધા જ ખર્ચા અને બધું જ જોખમ કોનું રહેશે માલધણીનું તો અહીંયા હું લખી દઉં છું બધા જ ખર્ચા અને બધું જ જોખમ માલધણી ભોગવશે માલધણી ભૂગવશે દાખલું તો હવે સ્ટાર્ટ થાય છે મિત્રો હવે શું કરવું પડશે સૌ પ્રથમ કે આ જે ભરૂચના મચ્છરભાઈ છે એણે સૌપ્રથમ કયું કામ કરવું પડે બોલો વિચારો તો કે પહેલાં તો અમદાવાદનો જે માકડભાઈ છે ડાયરેક્ટ થોડું વેચવાનું ચાલુ કરી દઈશ એની પાસે માલ તો પહોંચવો જોઈએ ને તો સૌપ્રથમ શું કામ કરશે કે આ ભરૂચનો જે મચ્છર છે એમની પાસે આ એક સ્ટોર રૂમ છે અથવા આ એમનું શું છે ગોડાઉન છે મિત્રો બરાબર આ આ શું છે એમનું ગોડાઉન અને અંદર બધા રેડિયો છે જો આ છે તમને આ બધા રેડિયો છે એવું માની લેજો આ બધા શું મોકેલા છે રેડિયો છે ગોડાઉનમાં બધા બોજ રેડિયો છે આમાંથી આમાંથી મિત્રો સો રેડિયો કેટલા રેડિયો સો રેડિયો એ કોને મોકલશે માકડભાઈને મોકલશે સો રેડિયો કોને મોકલશે માકડભાઈને મોકલશે બરાબર એક રેડિયોની કિંમત છે રૂપિયા એક હજાર એક રેડિયોની કિંમત કેટલી છે એક હજાર એનો મતલબ એવો થાય મિત્રો કે આ જે રેડિયો છે એ રેડિયો કેટલા રૂપિયાના થયા એક લાખ રૂપિયાના થયા તો સૌ પ્રથમ શું થશે કે મિત્રો આ જે માલધણી છે એ પોતાનો માલ પોતાના આડતિયાને મોકલશે બરાબર તો આ શું કહેવાય આડતિયાને મોકલેલ માલ એટલે મિત્રો એક વસ્તુ યાદ રાખજો સૌપ્રથમ માલધણી પોતાનો માલ આડતિયાને મોકલે તો એની એન્ટ્રી આડતમાલ ખાતાની ઉધાર બાજુ આવે એને લખવાનું આડત પર આડત પર મોકલેલ માલ આડત પર મોકલેલ માલ કેટલા રેડિયો મોકલે બોલો સો રેડિયો બરાબર એક રેડિયોની કિંમત કેટલી એક હજાર બરાબર તો એક લાખ રૂપિયા આપણે પહેલા તો લખી દેવા પડશે તો મિત્રો આ વસ્તુ તમને ખબર પડી ગઈ હશે જ્યારે પણ એવું કીધું હોય કે આડત પર મોકલેલ મોકલેલ માલ માલ એટલે આડત પર એ આપણા માટે ખર્ચ કે કેમ ખર્ચ કહેવાય કેમ કે આ રેડિયો બનાવવા માટે આપણને ખર્ચ નહી થયો હોય આપણે આ જે રેડિયો એક હજાર રેડિયો એને મોકલીએ છીએ તો આ રેડિયો આપણે કોઈની પાસેથી પરચેસ કરી રહ્યા હશે કાં તો પછી આપણે એનું ઉત્પાદન કર્યું હશે એટલે આપણે આ રેડિયો મોકલવા માટે બી તો ખર્ચ કર્યો ને તો બધો ખર્ચ કઈ બાજુ આવે ઉધાર બાજુ બીજી વસ્તુ મને એક વસ્તુ રહે કે આ રેડિયો અમદાવાદ કેવી રીતે જશે ઉડીને જશે ના એને આપણે મોકલવા પડશે એટલે એને મોકલવા માટેનો કંઈક ખર્ચો કરવો પડશે પહેલાં તો શું કરવું પડશે જો આ ગોડાઉન છે બરાબર એ ગોડાઉનમાં માની લો કે રેડિયો થોડા વધારે છે તો બે ત્રણ માણસોને બોલાવવા પડશે કોને બોલાવવા પડશે બે ત્રણ માણસો જો આ માણસો આવી ગયા આ માણસો થઈ ગયા આ માણસોને કેમ બોલાય માલિક છે માલિક કોઈ કામ જાતે નહીં કરે એટલે માલિકે શું કર્યું કે ભાઈ આ માણસોને બોલાવવા અને એ માણસોને કીધું કે ભાઈ આ જે માલ છે અંદર જે રેડિયો છે એ રેડિયોને ગોડાઉનની બહાર કાઢવાના છે અને બહાર કાઢીને પછી આ મોટી એક ટ્રક છે આપણે ટ્રક લઈએ આપણે બરાબર સમજી જજો મિત્રો આપણું પેઇન્ટિંગ બહુ સરસ છે થોડું આ ટ્રક છે તો શું કીધું માણસોને બોલાવ્યા માણસોને કીધું કે આ ગોડાઉનમાં રેડિયો છે ને એ રેડિયોને તમે કાઢો અને એ રેડિયોને તમે ક્યાં મૂકો ટ્રકમાં મૂકો તો આ જે માણસો છે ને એ સૌ શું કરશે કે ભાઈ અમે આ તમારું કામ તો કરીએ પણ એના બદલામાં તમારે અમને મજૂરી આપવી પડશે કેટલી તો કે પાંચસો રૂપિયા તો કેટલી તો કે પાંચસો રૂપિયા પાંચસો રૂપિયાની શું કહી મજૂરી માગીએ તો આપણે મજૂરી આપવી પડે કે નહીં આપી પડે આપવી પડે એટલે આ જે મજૂરી છે એ લોકોએ શું કર્યું તો અહીંયાથી રેડિયો કાઢ્યા એ રેડિયો ક્યાં ભર્યા ટેમ્પામાં ભર્યા બરાબર છે હવે આ જે ટેમ્પાવાળો ભાઈ છે એ ટેમ્પાવાળો ભાઈ શું કહેશે ભાઈ તમારા જે રેડિયો છે એ હું રેલવે સ્ટેશન સુધી લઈ જાઉં પછી તમારે રેલવેમાં મોકલવાના છે તો ત્યાં સુધીનું તમારે મને ભાડું આપવું પડશે તો એને તમે નામ આપી શકો છો ગાડા ભાડું તો કે કેટલું ગાળા બધું થશે તો કે એક હજાર રૂપિયા બરાબર છે હવે શું થયું કે આ જે ટેમ્પો છે રેલવે સ્ટેશન ગયો બરાબર આપણે રેલવે સ્ટેશન કઈ કહીએ આ રેલવે સ્ટેશન છે માની લઉં રેલવે સ્ટેશન બરાબર છે તો આ ટેમ્પો ક્યાં જતો રહ્યો અહીંયા રસ્તો છે જો આ દેખાય છે ને તમને અહીંયાથી ટેમ્પો ચાલતો ચાલતો ક્યાં ગયો રેલવે સ્ટેશન ગયો બરાબર તો હવે આ રેલવે સ્ટેશન પર આપણા શું થઈ ગયા રેડિયો પહોંચી ગયા ખ્યાલ આવી ગયો હવે શું થશે મિત્રો કે આ રેડિયો પાછા અહીંયા ઉતારવા પડશે પાછો કઈક ખર્ચો થશે બીજી વસ્તુ કે આ રેડિયો હવે ક્યાં જશે ભરૂચથી ડાયરેક્ટ ફરતો ફરતો જશે આ રસ્તો છે અમદાવાદનો આ અમદાવાદ નો શું આવ્યો રેલવે સ્ટેશન બરાબર શોર્ટકટમાં મેં કહી દીધું આ શું આવ્યું રેલવે સ્ટેશન અમદાવાદનું રેલવે સ્ટેશન બરાબર તો અહીંયાથી રેલવે જાય છે આ બધો માલ જાય છે ક્યાં જાય છે જો જઈ રહેલો છે બરાબર ક્યાં જાય છે અમદાવાદ તો તમને શું લાગે રેલવેમાં આપણે માલ મોકલ્યો તો રેલવેમાં જે માલ મોકલ્યો તો મફતમાં જશે ના મિત્રો સોરી મફતમાં નહીં જાય તો એના માટે આપણે શું ચૂકવવું પડશે રેલવે નોર બરાબર માની કોલ માની લો કે રેલવે નોર કેટલું થયું પાંચસો અને બીજું થયું જકાતના થયા બરાબર જકાતના પૈસા થાય ને તો એ પણ કેટલા થયા પાંચસો તો મિત્રો આ બધા ખર્ચા તમે મને વિચારો આ બધા ખર્ચા કોણે કર્યા માલધણી કે આડતિયાએ તો કે આ ખર્ચા કર્યા માલધણી કેમ કારણ કે માલધણી માલ મોકલે તો માલધણી જ કરશે હજુ એ વસ્તુ આડતિયા પાસે ગઈ જ નથી તો આડતિયા તો ખર્ચો કરે જ નહીં તો આ બધા ખર્ચા કોણે કરવા પડે માલધણી અને માલધણી હજુ એક ખર્ચો કરે મિત્રો માલધણી હજુ એક ખર્ચો કરે કયો બોલો રસ્તામાં કંઈ કશું થઈ જાય તો અહીંથી મેં મારા રેડિયો મોકલે અને રસ્તામાં કંઈક એક્સિડન્ટ થઈ જાય કે ચોરી થઈ જાય કે રેડિયો તૂટી જાય તો શું થાય આ બધું નુકસાન ભોગવે કોણ એટલા માટે એ શું કરી લેશે વીમો વીમો કેટલાનો કરાયો તો કે પાંચસો રૂપિયાનો એટલે આ બધા ખર્ચા કોણે કર્યા માલિકે કર્યા તો એનું ટોટલ જુઓ પાંચસો હજાર ને બે ત્રણ હજાર આ ટોટલ ખર્ચા કોણે કર્યા માલિકે આ ખર્ચા કોણે કર્યા બોલો તો આ ખર્ચા કર્યા માલિકે કર્યા બરાબર તો હવે પ્રશ્ન થાય કે સર આ માલિકે જે ખર્ચા કર્યા ક્યાં લખવાના મેં તમને પહેલાં જ કીધું કે કોઈ પણ અકાઉન્ટ બનાવવું હોય તો એની ઉધાર બાજુ હંમેશા શું આવે ખર્ચ જો તમારે નફો શોધો હોય તો ખર્ચ હંમેશા ઉધાર બાજુ આવે તો આ બધા ખર્ચા તમારા માલ ખાતાની કઈ બાજુ લખવાના ઉધાર બાજુ એટલે મિસ મિત્રો કસમ ખાઈ લો કે જ્યારે પણ તમારા દાખલામાં ખર્ચા દેખાય અને ખર્ચા કોણે કર્યા હોય માલિકે કર્યા હોય આડત માલ ખાતાની કઈ બાજુ લખવાનું ઉધાર બાજુ લખવાનું પણ હવે મને એવું કહો એક એક્ઝામ્પલ આપું છું અહીંયાનામાં આ મજૂર હતા બરાબર સમજો આ મજૂરને તમે એવું કહો તો ચાલે કે નહીં તને પૈસા હું મહિના પછી આપીશ ચાલે ના ચાલે ભાઈ આ બધી વસ્તુ એવી છે ને તાત્કાલિક પૈસા આપવા પડે અને બીજી વસ્તુ આ મજૂરને આપણે એવું કહીએ ઓ ભાઈ તારા કેટલા રૂપિયાથી આ મજૂરીના પાંચસો લે તમે પાંચસોનો ચેક આપો મજૂર લેશે પાંચસોનો ચેક વિચાર કે આ ટેમ્પાવાળા ભાઈને આપણે એવું કી કે હું તને ચેક આપું લે કે જનો તો લેશે નહીં લે આ બધા વ્યક્તિ એવા છે કે એમના પૈસા કેવી રીતે લેશે કેશમાં લેશે કેશમાં રોકડેથી બરાબર છે એટલે આ બધા ખર્ચા માલિકે કર્યા તો આડતમાલ ખાતાની ઉધાર બાજુ લખી દેવાનું તમારે રોકડ ખાતે રોકડ ખાતે ખર્ચ પણ એ ખર્ચ કોનો ખર્ચ બોલો તો માલિકનો ખર્ચ ભૂલવાનું નહીં માલિકનો ખર્ચ બરાબર કયા કયા ખર્ચા તો કે ભાઈ પહેલાં મજૂરી લખાય પછી ગાડા ભાડું લખાય બરાબર પછી રેલવે નોર લખાય પછી જકાત લખાશે અને પછી વીમો લખાશે આ બધાનું આપણે ટોટલ કરવાનું પાંચસો પાંચસો અને પાંચસો તો મિત્રો ત્રણ હજાર રૂપિયાનો ખર્ચો કોણે કરી દીધો આટલે હા સોરી માલધણીએ બરાબર તો આટલી વસ્તુ તમને ક્લિયર થઈ ગઈ હશે મિત્રો કે જ્યારે પણ માલધણી માલ મોકલે તો કઈ બાજુ ઉધાર બાજુ અને માલધણી માલ મોકલતી વખતે જે ખર્ચો કરે એ પણ કઈ બાજુ ઉધાર બાજુ પણ રોકડના હેડિંગ નીચે એક એક ખર્ચો બહાર નહીં લખવાનો બધાનું ટોટલ કરવાનું પછી બહાર લખવાનું આવે શું થશે આવે મસ્ત ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ આવી ગયો તો આપણો જેટલો પણ માલ હતો આ રેડિયો છે ને બધા ક્યાં ગયા રેલવે સ્ટેશન જુઓ રેલવે સ્ટેશન પર આપણા બધા રેડિયો આવી ગયેલા છે સો રેડિયો હવે શું કરવું પડશે મિત્રો હવે આ રેલવે સ્ટેશન પર માલ લેવા કોણ જશે માલધણી જાય કે આડતીયો જાય આડતીયો જશે કેમકે માલધણી તો ભરૂચમાં છે આડતીઓ અમદાવાદમાં છે હવે જુઓ શું થશે તે હવે હવે સમજવાનો પોઈન્ટ છે જોરદાર હવે આ એનું ગોડાઉન છે આ ગોડાઉન કોનું છે આડતિયાનું આડતિયાનું ગોડાઉન છે બરાબર હવે શું કરશે આ જે માલ રેલવે સ્ટેશન પર પહોંચ્યો છે એ માલ લેવા માટે એટલે કે માલને છોડાવવા માટે એવું કહી શકાય જો એક વસ્તુ યાદ રાખો સ્ટુડન્ટ આ જે માલ અહીંયા આવ્યો ને એને લેવા જવું પડે કેમ લેવા જવું પડે કે આ ટ્રેન ડાયરેક કંઈ ગોડાઉનમાં ના ઘૂસી જાય કંઈથી અહીં ગોડાઉનમાં જે નૂતા લીધો માલ એ રેલવે સ્ટેશન પર અટકી જાય એટલે આપણે અહીંયાથી રેલવે સ્ટેશન સુધી જવું પડે તો આ રેલવે સ્ટેશનથી રસ્તો છે આપણા ગોડાઉનનો જુઓ આ રેલવે સ્ટેશનથી આપણા ગોડાઉન સુધીનો રસ્તો છે આપણે એટલે કે આડતીઓ સમજી લેજો બરાબર તો હવે શું જશે મિત્રો અમદાવાદ અહીંયા લખી નાખું છું જ્યારે તમે રેલવે સ્ટેશન જશો તો તમારે અમુક ખર્ચા કરવા પડશે પહેલો ખર્ચો કયો કરવો પડશે તમારે માલ છોડાવવાનો ખર્ચ માલ છોડાવવાનો ખર્ચ માલ છોડાવવાનો ખર્ચ કરવો પડશે કારણ કે જ્યારે આડતીઓ રેલવે સ્ટેશન પર જશે બરાબર તો રેલવે સ્ટેશન પર માલ છોડાવવા માટેનો અમુક ખર્ચો કરવો પડશે રેલવે સ્ટેશનવાળાને પૈસા આપવા પડશે એમણે જે આપણો માલ સાચું એના બદલામાં અમુક રકમ આપવી પડશે એટલે એને કહેવાય માલ છોડાવવાનો ખર્ચ પછી શું લાગે તમને આડતીઓ એ જે રેડિયો છે એ રેડિયો કઈ રીતે લાવશે માથા પર મૂકીને લાવશે કે માણસ કરશે રિક્ષા કરશે ટેમ્પો કરશે કંઈ તો કરશે કે નહીં તો એના માટે માણસો કરશે અને એ લોકોને શું આવશે મજૂરી આપશે બરાબર છે અને બીજું શું કરશે કે કોઈક કંઈક તો કરશે ને જેમ કે રિક્ષા કરે કા તો ટેમ્પો કરે કંઈ પણ વસ્તુ કરશે તેનું તમારે શું આપવું પડશે ગાળા ભાડું આપવું પડશે ગાળા ભાડું દેખાય છે મિત્રો તો આ બધા ખર્ચા કોણે કરવા પડશે બોલો આ બધા ખર્ચા કોને કરવા પડશે આડતિયાએ કરવા પડશે આડતિયાએ પછી શું થશે અહીંયાથી ટ્રક કે ટેમ્પો આવશે 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 ને ક્યાં માલ ઉટા દેશે અહીંયા માલ ઉટા દેશે એટલે આ બધા રસ્તા આ બધા જે ખર્ચા છે એ ખર્ચા ક્યાં થયા કહેવાય રસ્તામાં બરાબર છે હવે સમજો આટલું ક્લિયર થઈ ગયું હવે શું થાય અહીંયા રેડિયો આવી ગયા જુઓ ક્યાં આવી ગયા ગોડાઉનમાં મિત્રો આ જે છે ગોડાઉનમાં રેડિયો આવી ગયા મને કહો ગોડાઉનમાં રેડિયો આવી ગયા પછી શું થાય ગોડાઉનમાં રેડિયો તો આવી ગયા પણ હવે કરવાનું શું તો મિત્રો એક વસ્તુ યાદ રાખો શું બધે પબ્લિકને ખબર છે કે આ ગોડાઉનમાં ટીવીની સાથે સાથે રેડિયો પણ મળે છે બધાને તો એવું જ ખબર કે અહીંયા ટીવી જ મળે છે બરાબર શું તમને ખબર છે કઈ રેડિયો મળશે નથી ખબર તો એના માટે શું કરવું પડશે સૌપ્રથમ તો જાહેરાત કરવી પડશે શું કરવું પડશે જાહેરાત તો માની લો કે આડતિયાએ એક હજાર રૂપિયાની શું કરી જાહેરાત બરાબર છે બીજું શું કર્યું ભાઈ પહેલા આપણે શું કરતા હતા મિત્રો કે પહેલા આપણે ટીવી વેચતા હતા તો આપણે એકલા હતા તો ટીવી વેચી શકતા હતા હવે ટીવીની સાથે રેડિયો પણ વેચવાનો છે તો આપણે એક માણસને રાખ્યો આપણા ત્યાં કે ભાઈ એક કામ કર તું ટીવી વેચજે અને હું રેડિયો વેચીશ કાં તો તું રેડિયો વેચજે અને હું ટીવી વેચીશ તો જે માણસને તમે રાખ્યો એ માણસને તમારે શું આપવું પડશે પગાર આપવો પડશે શું આપવું પડશે પગાર આપવો પડશે બરાબર માની લો કે એમનો પગાર મહિનાનો છે એક હજાર બરાબર છે બીજું શું કરવું પડશે મિત્રો કે આ ગોડાઉનનું જે ભાડું હતું એ ગોડાઉનનું ભાડું હવે રેડિયોનું બી તો ગણાશે એટલે શું થશે ગોડાઉન ભાડું એક હજાર માની લો કે વીજળી બિલ આવે કે ના આવે તો વીજળી બિલ કહેલો એક હજાર તો આ બધા ખર્ચા કોણે કર્યા આડતિયાએ તો મિત્રો જુઓ અહીંયા આપણે વાત કરીએ તો આડતિયાએ કેટલા ખર્ચા કર્યા તો કે માલ છોડવાનો ખર્ચો પણ આડતિયાએ કર્યો કેમ કે જો અમદાવાદ પહોંચી ગયો છે માલ અમદાવાદ ગયા પછીનો જેટલો ખર્ચો હોય એ બધો ખર્ચો કોણ કરે આડતિયો તો માલ છોડાવવાનો ખર્ચો પણ આડતિયાએ કર્યો મજૂરીનો ખર્ચો પણ આડતિયાએ ચૂક્યો ગાડા ભાડું પણ આડતિયાએ ચૂક્યો જાહેરાત ખર્ચ પણ આડતિયાએ કર્યો પગાર પણ આડતિયાનો આ બધા ખર્ચા કોણે કર્યા આડતિયાએ તો આ બધા ખર્ચા આપણે કંઈ બાજુ લખવાના ઉધાર બાજુ પણ મિત્રો પ્રોબ્લેમ છે ખર્ચા ચૂકવ્યા કોણે ને આપણો નિયમ શું છે મિત્રો આપણે અહીં લખ્યું છે બધા જ ખર્ચા અને બધું જ જોખમ કોનું હોય માલધણીનો તો આ બધો ખર્ચો ખરેખર કોણે કરવો જોઈએ માલધણીએ કરવો જોઈએ આ બધો ખર્ચો તો માલધણીએ કરવો જોઈએ ને પણ આ ખર્ચો કર્યો કોણે આડતિયાએ પૈસા કોણે ચૂકવે આડતિયાએ તેનો મતલબ શું તેનો મતલબ એ થાય મિત્રો કે આપણે આડતિયાને એવું કહેવાનું કે અત્યારે તું ચૂકવ પછી હું તને પૈસા આપી દઈશ એટલે આ જે ખર્ચો આડતિયાએ કર્યો છે આ બધા જ પૈસા આપણે કોને આપવા પડશે આડતિયાને આપવા પડશે કારણ કે આડતિયાએ આ જે ખર્ચો કર્યો છે એ આપણા વતી કર્યો છે એટલે કે માલધણી વતી આડતિયાએ ખર્ચો કરેલો છે એટલે આપણે આડતિયાને પૈસા આપવા પડે એટલે આપણે જ્યારે અહીંયા લખીએ બરાબર કયો કયો ખર્ચો છે બોલો પહેલા માલ છોડાવવાનો ખર્ચ માલ છોડાવવાનો ખર્ચ પછી કયો ખર્ચ આવે મજૂરી પછી ગાડા ભાડું પછી જાહેરાત પગાર ગોડાઉન ભાડું પછી વીજળી બિલ આ બધો ખર્ચો આડતિયા કરેલો છે તો આ બધો ખર્ચો આપણે અહીંયા લખી દેવાનો બરાબર એનો મતલબ એવો થાય મિત્રો તમને આવી એક વસ્તુ તો ખબર પડી ગઈ કે કોઈ પણ પ્રકારના ખર્ચા હોય તો આડતમાલ ખાતાની ઉધાર બાજુ લખી દેવો પરંતુ મિત્રો અહીંયા જેવી રીતે હેડિંગ આપેલું રોકડ ખાતે એવી રીતે આનું કંઈક તો હેડિંગ આપવું પડશે તો આ ખર્ચા આપણે નથી ચૂક્યા ખર્ચા કોણે ચૂક્યા છે આડતિયાએ એટલે આડતિયાને આપણે પૈસા આપવાના એટલે આડતિયા આપણો શું થઈ ગયો લેણદાર બરાબર છે તો અહીંયા આપણે લખવું પડશે આડતિયા ખાતે એટલે આડતિયાનું નામ લખવાનું અહીંયા માકડ ખાતે શું લખવાનું માકડ ખાતે ખર્ચ ને આ ખર્ચનું ટોટલ કરીને બધું લખવાનું એટલે જો માલદણીએ ખર્ચો કર્યો હોય તો રોકડના હેડિંગ નીચે ખર્ચા લખવાના આડતિયાએ ખર્ચા આપણા વધી કરેલા હોય તો આડતિયાનું નામ લખવાનું અને એની નીચે ખર્ચા લખવાના અને ટોટલ કરવાનું બોલો આટલું ક્લિયર થઈ ગયું પણ મિત્રો આટલું બધું શું હું તમને મોડે મોડે કહી દેતી આ બધા ખર્ચા તો ના ચાલે મેં આટલી બધી કેમ આટલું બધું ભણાવવાની કંઈ જરૂર નથી હા મિત્રો જરૂર હતી હવે સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આવે જ ચાલ એટલે જ હું કહું છું કે વિડીયો તમે અંત સુધી જુઓ એકાઉન્ટના વિડીયો તમે ચાલુ કર્યો બે મિનિટ જોયો પછી બંધ કરી દીધું નહીં એક કલાકનો વિડીયો હોય ને મિત્રો તો એક કલાક રેગ્યુલર જુઓ પૂરેપૂરો કન્ટિન્યુ જુઓ કાં તો પછી થોડી ગેપ લોવત છે બે ત્રણ મિનિટ પણ આખો વિડીયો પૂરો એનાથી તમારા કોન્સેપ્ટ ક્લિયર થશે બાકી પરીક્ષામાં આ લોકો ગૂંચવી નાખશે તમને બરાબર અને તમારો પેપર ખર્ચ જો તમે વિડીયો જોશો ગેરંટી આપો છો કે બધા કોન્સેપ્ટ ક્લિયર કરીશ અને પ્રેક્ટિકલ થાય છે અમદાવાદનો રસ્તો એ થઈ ગયો બરાબર એક છે અહીંયા લખીએ આપણે આવર્તક ખર્ચા બિન આવર્તક ખર્ચા બિન આવર્તક ખર્ચ અને એક નામ છે આવર્તક ખર્ચ પ્રશ્ન બિન આવતક ખર્ચ એટલે કયા અને આવર્તક ખર્ચ એટલે કયા જો હું મારી ભાષામાં કહું ને મિત્રો તો એક વસ્તુ યાદ રાખજો આના ગોડાઉનની બહાર જેટલા પણ ખર્ચા થયા અહીંયાથી લઈને અહીંયા સુધી આ બધા કયા ખર્ચા કહેવાય બિન આવર્તક એટલે કહેવાનો મતલબ જો આ બધા ખર્ચા કહેવાય ત્યાં રસ્તામાં કોઈ પણ વસ્તુ ગોડાઉનમાં ખર્ચો છે જેટલા ખર્ચા રસ્તામાં થાય જો પણ રસ્તા જ કહેવાય ને જેનો કે ગોડાઉનમાંથી માલ નીકળી ગયો એકવાર ગોડાઉનમાં ગોડાઉનમાંથી માલ બહાર આવી જાય અને ગોડાઉનમાં જાય ત્યાં સુધી જેટલો પણ છે એ બધો આપણો શું કહેવાય રસ્તો એટલે ગોડાઉનની બહાર કેટલો ખર્ચો કર્યો મજૂરી ગાડા ભાડું રેલવેનો જકાત વીમો પછી અમદાવાદના રેલવે સ્ટેશનમાં માલ છોડવાનો ખર્ચ મજૂરી અને ગાડા ભાડો આ બધો જે ખર્ચો છે તેને શું કહેવાશે બિન આવર્તક ખર્ચ અને આ માલ ગોડાઉનમાં જતો રહ્યો પછીના ખર્ચા છે ને સમજો મિત્રો આ ગોડાઉનમાં માલ ગયા પહેલાનો ખર્ચો છે ગોડાઉનમાં માલ પહોંચ્યા પહેલાંનો આ બધો ખર્ચો છે તો એને કહેવાય બિન અને એક વાર માલ ગોડાઉનમાં જતો રહે અને પછી જે ખર્ચો થાય તેને કહેવાય આવર્તક નહીં બીજા શબ્દોમાં જો જાણવું હોય તો એવું કહેવાય બિન આવર્તક એટલે જે એક જ વખત થાય અને આવર્તક એટલે વારે વારે થાય મને કહો ચાલો આ ગાળા ભાડું છે વારે વાર આપીશું આજે હું રેલવે સ્ટેશનથી અમદાવાદ ગયો બરાબર એટલે વારે વારે થોડો હું આપીશ સિમ્પલ વસ્તુ છે કે ખર્ચો એક જ વખત થાય બરાબર છે